टॉपिक नंबर 11.9 अने 11.9.1 अहीं मैं बंने भेगा कर दीधा छे। 11.9 छे ई खाली माहिती ज छे टॉपिकनी, एटले उष्मानुं प्रसरण छे ई शब्दनी ओळख परिचय छे। એટલે આપણે શરૂઆત જ એનાથી કરીએ, બે એકબીજાને મળતા આવતા શબ્દો અહીંયા આપેલા છે। એકબીજાને મળતા આવતા બે શબ્દોમાં આપણે જે ભણી ગયા છીએ એ હતું ઉષ્માનું પ્રસરણ, સોરી આપણે જે ભણી ગયા છીએ એ હતું ઉષ્મીય પ્રસરણ, અને હવે જે ભણવાના છે ઉષ્માનું પ્રસરણ છે। તો આપણે જોઈએ કે બંને વચ્ચે કેટલો ફરક છે। તો ઉષ્માનું પ્રસરણ અને ઉષ્મીય પ્રસરણ, તો ઉષ્માના પ્રસરણમાં અને ઉષ્મીય પ્રસરણનો ફરક, ઉષ્મીય એટલે દ્રવ્ય કે પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ, તો ઉષ્મા ઉર્જા આપવાથી આ પદાર્થ એના પરિમાણમાં ફેરફાર કરે, એના પરિમાણમાં ફેરફાર થાય, તો આ પરિમાણમાં ફેરફાર થવાની ઘટના એને કહેવાય ઉષ્મીય પ્રસરણ। અને પરિમાણમાં ફેરફાર થાય એટલે જે ઉષ્મીય પ્રસરણ થતું હતું એના આપણે ત્રણ પ્રકાર લીધા હતા। કયા કયા? રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ, પદ પ્રસરણ, આ ત્રણ પ્રસરણ આપણે લીધા હતા ઉષ્માને કારણે પ્રસરણ। અને હવે ઉષ્માનું પ્રસરણ એટલે શાબ્દિક વ્યાખ્યા મુજબ જોઈએ તો ઉષ્માનું પ્રસરણ એટલે શું? તો કે ઉષ્માને એક સ્થાનેથી અન્ય સ્થાને પહોંચાડવું છે, ટ્રાન્સપોર્ટ કરવું છે, પહોંચાડવાની ઘટના એને કહેવામાં આવે છે ઉષ્માનું પ્રસરણ। ઉષ્માને તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાની છે, અહીંયા ઉષ્મા વાપરી અને એની મદદથી એનું પ્રસરણ પરિમાણમાં ફેરફાર કરવાનો છે। લંબાઈ, કદ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ આવા જુદા જુદા પરિમાણમાં ફેરફાર કરવાનો છે। હવે ઉષ્માનું પ્રસરણ છે એમાં પણ આપણે ટોટલ ત્રણ પ્રકારની ઘટનાઓ ધ્યાનમાં લેવાની છે। ત્રણ પ્રકારની ઘટનાઓમાં પહેલું છે ઉષ્મા વહન, બીજું છે ઉષ્મા નયન, અને ત્રીજું છે વિકિરણ। ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ, આ ત્રણ પ્રકારે ઉષ્માને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ। આ જે 11.9નો શરૂઆતનો નાનકનો ભાગ છે એમાં ખાલી આટલી માહિતી છે। આપણે સરખામણીથી જોયું એટલે ખબર પડે કે બેમાં કેટલો ફરક છે। એક જ શબ્દને આપણે અહીંયા જુદો પાડવાનો છે, અક્ષરને, ઉષ્મીય અને ઉષ્માનું। હવે જોઈએ કે ભાઈ ઉષ્મા માટે, ઉષ્માના પ્રસરણની, ઉષ્મા વહનની રીત શું છે। પહેલાં આ ઘટનાને એક સાદા ઉદાહરણથી અહીંયા વર્ણવી છે અને પછી એને ડિટેલમાં લીધું છે। સાદા ઉદાહરણ માટે શું કીધું છે? તો કે આપણી ઘરે જે બર્નર છે અથવા આ આપણે કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં વાપરી એ બર્નર છે, અને એક સળિયો લઈ લઈ, સળિયાના એક છેડાને બર્નર પાસે રાખવાનો અને બીજો છેડો તમારે હાથમાં પકડી રાખવાનો છે। બર્નર ચાલુ કરો એટલે થોડીક વાર પછી, તરત નહીં, થોડીક વાર પછી તમને સળિયાનો આ છેડો ગરમ લાગશે, તરત નહીં લાગે, પણ પહેલાં આ છેડો ગરમ થશે। આ ગરમ થાય ત્યારે આ હજી કેવો છે, એટલે ધીમે ધીમે એક પછી એક ભાગ ગરમ થતા જશે, ધીમે ધીમે ગરમ થતા જાય, અને થોડીક વાર પછી છેલ્લો છેડો ગરમ થાય એટલે પહેલાં, સૌથી પહેલાં બર્નરના સંપર્કમાં છે એ ભાગ ગરમ થશે, પછી એના આગળનો, પછી થોડોક આગળનો, 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 એમ કરતાં કરતાં બીજો છેડો છે એ સૌથી છેડે ગરમ થશે। આ જે ઘટના છે એ ઉષ્મા વહન દ્વારા ઉષ્માને આપણે એક છેડાથી બીજા છેડે પહોંચાડી કહેવાય। આનો થોડો પ્રાયોગિક અભ્યાસ કરવો છે એટલે આને હવે થોડી ટેકનિકલ ડિટેલ સાથે અને ટેકનિકલ પેરામીટર સાથે ચેક કરીએ। એટલે આ રચનાને શું કર્યું? તો કે અહીંયા એક બોક્સ રાખી દીધું। આ બોક્સ છે એ શું છે? તો કે આ બોક્સને નામ આપ્યું ઉષ્મા સંગ્રાહક। ઉષ્મા સંગ્રાહક એટલે બંને પ્રકારના કામ કરે, ઉષ્મા આપી શકે અને મેળવી શકે, એ ફ્રીજ તરીકે કામ કરે અને બર્નર તરીકે પણ કામ કરે। એટલે આપણી ગાડીમાં જે હોય છે એ એસી તરીકે કામ કરે છે અને હીટર તરીકે કામ કરે છે ને,
तो एम बे प्रकार काम करे उष्मा संग्राहक छे अने एवं बीजू उष्मा संग्राहक बीजा छेड़े राखी दीधु आ पण उष्मा संग्राहक छे अने बाकीनो जे भाग छे एने शुं करी दो के बाकीना भागने उष्मीय अवाहक आवरण थी ढाकी दीधो आ उष्मीय अवाहक आवरण छे एटला माटे के उष्मा ऊर्जानी जे काई पण लेवड़ देवड़ थाय ए मात्र क्यांथी थवी जोईए छेड़ाना भागथी थवी जोईए वच्चेना कोई भागथी उष्मानी लेवड़ देवड़ थवी जोईए नहीं कारण के आपणे मापी ज न हकीए नकर આપણે આ બે છેડે જ અવલોકન કરવાના છીએ તો એ સિવાય ક્યાંય ઉષ્મા બહાર નીકળી ન શકે અને અંદર આવી પણ ન શકે એટલે બાકીના ભાગમાં આજુબાજુ ઉષ્મીય અવાહક આવરણ લાગી દીધું આ વિભાગ છે એ છે તો મૂળભૂત બર્નર જ અહીંયા આપણે ગરમ જ કરવાનું છે અહીંયા આ છેડે આપણે ઉષ્મા આપીએ છીએ અહીંથી ઉષ્મા આપીએ છીએ એટલે અહીંથી ગરમ થવાનું ચાલુ થશે ધીમે ધીમે બીજા છેડા સુધી ગરમી જશે અને પછી આખો ભાગ ગરમ થઈ ગયો પછી અહીંયા તમે ગરમ કરો ને તો ઉષ્મા આવશે પણ આ છેડા શું થશે બહાર નીકળશે બરાબર પહેલાં શું થશે તો કે પહેલાં તો આખો સળિયો ઠંડો જ છે એક પછી એક ભાગ ધીમે ધીમે ગરમ થતા જશે આખે આખો સળિયો ગરમ થઈ ગયો પછી હવે ઉષ્મા શું થશે બીજી બાજુ નીકળવા માંડશે આ ઉષ્મા સંગ્રહકમાં નીકળવા માંડશે એટલે અહીંથી તમે શું માપો છો તો કે અહીંથી કેટલી આપો છો એ માપશો અહીંયા તમે કેટલી આપો છો એ માપો છો અને અહીંયા કેટલી બહાર નીકળે છે એ માપો છો અહીંથી આપણે ઉષ્મા આપવાની છે ઉષ્મા આપશું અને અહીંયા ઉષ્મા મેળવીશું ઉષ્મા મેળવવી એ પ્રાયોગિક ગોઠવણીનો ભાગ છે નહીં કે આપણે એવી જરૂરિયાત છે એ આપણે જોવું છે કે અહીંથી અપાયેલી ઉષ્મા અહીંયા બહાર કેવી રીતે નીકળે છે ડોલ છે પાણીની ડોલ એને નળ નીચે રાખી એટલે પહેલાં ડોલ પૂરેપૂરી ભરાઈ જાય જ્યાં સુધી ખાલી છે ત્યાં સુધી પહેલાં પૂરેપૂરી ભરાશે ને પૂરેપૂરી ભરાઈ જાય પછી પાણી બહાર નીકળવાનું ચાલુ કરશે પાણીનો ટાંકો આપણે ઉપર રાખ્યો હોય તો ખાલી હોય ત્યાં સુધી પાણી ભરાયા રાખે ને પછી નીકળવાનું ચાલુ થાય કેટલું નીકળવાનું ચાલુ થાય તો કે પાણી ટાંકો છલકાય ને ત્યારે પાણી બહાર નીકળવાની પ્રક્રિયા જોજો પહેલાં જરીક જરીક ટીપા ટીપા આવવાના ચાલુ થાય એકાદ બે ટીપા આવશે પછી ધીમે ધીમે પાતળી ધાર ચાલુ થાય પછી બે એક મિનિટ થાય ને એટલે ફૂલે ફૂલ ફોર્સમાં પાણી બહાર આવશે સીધો ફુવારો થઈ જાય નથી થતો શું કામ તો કે આ જે આઉટલેટ હોય ને અહીંથી પાણી ઓવરફ્લો અહીંથી હોય ને તો પાણીની સપાટી અહીંયા પહોંચી હોય ને ત્યારે અહીંથી ટીપા ટીપા જાય અહીંયા પહોંચે એટલે પાતળી ધંધુડી ચાલુ થાય અહીંયા પહોંચે એટલે થોડુંક વધારે થાય અહીંયા પહોંચે એટલે એનાથી વધે અહીંથી પહોંચે એટલે સીધો ફુવારો જ ચાલુ થઈ જાય સીધે સીધું આખું કાણું એક આરે ભૂરાઈ જાય સપાટી ધીમે ધીમે જ વધતી હશે ને એટલે એવું જ કંઈક ઘટના અહીંયા થશે એ આપણે અહીંયા વન બાય વન જોવી છે કે શું થશે આ જે વિભાગ છે એમાં આ બાજુના છેડાને નામ આપવામાં આવ્યું સી એટલે એનું તાપમાન ટી સી અને આ છેડાને નામ આપ્યું ડી એટલે આ છેડા માટે આપણે સંજ્ઞા વાપરીશું ટી ડી આ છેડાનું તાપમાન ટી સી આ છેડાનું તાપમાન ટી ડી આ આખી ઘટના છે એમાં મૂળભૂત પ્રક્રિયા કેવી રીતે થાય છે એનસીઆરટી આવતા એને મૂળ પ્રક્રિયાનો ભાગ જ આખો કાઢી નાખ્યો છે આપણે એ સમજીએ કે આ મૂળભૂત પ્રક્રિયા કેવી રીતે થાય છે કોઈ પણ ઘન પદાર્થ લેશો ને એટલે ઘન પદાર્થ છે એની સંરચના દસમા ધોરણમાં તમે આવું ભણી ગયા છો કે ઘન પદાર્થ છે ને એમાં ઘણા બધા લેટિસ બિંદુઓ પર આવેલા પરમાણુઓ અથવા એના ધન આયનો હોય આ બધા શું છે તો કે આ બધા છે એ ધાતુના આયનો છે ધાતુના આયનો શા માટે તો કે એલ્યુમિનિયમ હોય ને એ પોતાની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે કેટલા થઈ જાય એલ પ્લસ ટુ આવી ગયું કેમેસ્ટ્રીમાં યસ પછી કોપર હોય તો સોરી એલ્યુમિનિયમ છે એ પ્લસ થ્રી થાય છે કોપર છે એ પ્લસ ટુ થાય છે પણ કોઈ પણ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે એ એક બે અથવા ત્રણ હોઈ શકે અને ગુમાવવાથી પોતે કેવા બની જાય ધન આયન હવે આ ધન આયન છે ને એ સંપૂર્ણપણે સ્થિર નથી હોતા ઉદાહરણ તરીકે હું બે ધન આયનની વાત કરું છું તો આ બધા ધન આયનો શું કરે તો કે સામાન્ય સ્થિતિએ આ રીતે ગતિ કરતા હોય
અને દોલન ગતિ કહેવાય. દરેક કણ આવી રીતે દોલન ગતિ કરે છે. હવે તમે આ છેડેથી બર્નર ચાલુ કરો છો એટલે અહીંથી તમે ઉષ્મા ઉર્જા આપવાનું ચાલુ કર્યું, એટલે ધારો કે આ ભાગ છે એ ઉષ્મા ઉર્જા મળે છે એક્ઝેટ બર્નરની નીચે છે, એટલે પહેલાં એ આટલા દોલનો કરતો. હવે ગરમ કર્યો, ગરમ કરીએ એટલે શું થાય? મોટા થાય, ગાંડો થાય. અને ઓલો બાજુમાં નિરહિતે કરે છે એને ભટકાવવા માંડશે, ભટકાશે, અથડામણો થશે. અથડામણ થાય, ભટકાય, એટલે બાજુવાળાની ગતિ વધારશે. એટલે ઘટનામાં શું થશે? તો કે આખી પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ આપણે ધ્યાનમાં લઈએ, દરેક કણ કણ ઉષ્મા ઉર્જા મેળવી દોલનો વધારે છે. એટલે થાય શું? તો કે પેલા આટલા વિસ્તારમાં ગતિ કરતો હોય ને એની બદલે હવે ધડબડાટી બોલાવી દે, જે આવે ને ઠોકરે લેતો જાય. આને ઠોકરે લીધો એટલે હવે આ શું કરશે? એને ઠોકરે લીધો એટલે એની જે ગતિ હતી એ પણ શું થશે? વધી જશે. અહીંયા લખીએ, તે પોતાના પાડોશી કોણ ની ગતિ વધારશે. આને તો આપણે બર્નર દ્વારા સતત ઉર્જા આપીએ જ છીએ, એટલે એ તો સતત ઓલાને ભટકાવવાનું ચાલુ રાખશે. અને પછી લાઇનમાં પેલા જગ્યાએ ધક્કો લાગે એટલે ધક્કો ક્યાં સુધી લાગે? આને ભટકાશે, આને ભટકાશે, આને ભટકાશે, આને ભટકાશે, આને ભટકાશે, આને ભટકાશે. બધાએ અંદર ધડબડાટી બોલાવશે અને જ્યાં અથડામણ થાય ત્યાં શું થાય? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આપણે હથેળી ઘસીએ છીએ ને શું થાય? ગરમ થાય છે ને. એટલે આ રીતે ક્રમિક ઉર્જા અહીંથી આપણે આપવાનું ચાલુ કર્યું અને બીજી જગ્યાએ જાય. આ કણ પોતે અહીંથી અહીંયા ગયો, એને શું કર્યું? ભટકાઈને બાજુ વારીને ગતિ વધારી, એ ગયો નથી. અહીં જે બેઠા બેઠા આપણા આજુબાજુમાં એવું જોવા મળે ને, ઓલી પાટલા પરિષદ ઓટલા પરિષદ થતી હોય એટલે એમને બોલીને બાજુ વારીને ઘરમાં ગયા વગર આગ લગાડી આવવાનું, એના જેવું કામ આનું છે. એટલે એ એના બાજુ વારાને હળી કરી અને એને ઉર્જા આપે, પોતે ત્યાં જતો નથી. એટલે આ જે પ્રકારનું જે પ્રસરણ છે એનો અગત્યનો પોઈન્ટ શું છે? તો કે આ આખી ઘટના દરમિયાન કોણ છે એ અથડામણ દ્વારા પાડોશી કણને ઉર્જા આપે છે. કણ પોતે ક્યાંય જતો નથી, કણ પોતાનું સ્થાન છોડતો નથી, પોતાનું સ્થાન છોડતો નથી. એટલે મોટા ભાગે આવા દ્રવ્યો તરીકે ધાતુઓ, અને ધાતુઓમાં એવું જોવા મળે છે કે એ મોટે ભાગે કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે? કણ. પારા જેવા અમુક તત્વો જેવા છે કે જે અપવાદ છે, ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપે છે. આવું મોટા ભાગે ધાતુઓમાં જોવા મળે છે એની ઉષ્મા વહન, ઉષ્માનું પ્રસરણ આ પ્રકારે કરે છે. આ જેટલી આ સમજૂતી લીધી ક્યાંય આપણે ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ પરફેક્ટ આપણે સમજવું તો ખરેખરી ઉષ્મા ગઈ કેવી રીતે, એટલા માટે આપણે ડિટેલ લીધી. હવે પાછા ટેક્સ્ટબુકના પાર્ટ ઉપર ફરીએ અને આને સંલગ્ન ભૌતિક રાશિઓ આપણે શોધીએ. અહીંયા પેલો છેડો છે એનું નામ TC છે અને છેલ્લો છેડો છે એનું નામ TD છે. આપણી સરળતા માટે હું વચ્ચે ત્રણેક બિંદુ લઈ લઉં છું, 1, 2 અને 3. એટલે આ જે બિંદુ છે એ 1 નંબરનું છે, આ 2 નંબરનું છે અને 3 નંબરનું. આપણે દરેક જગ્યાએ થર્મોમીટર મૂકેલા છે અને દરેક જગ્યાએ આપણે આખી પ્રક્રિયા દરમિયાન તાપમાન નોંધતું જવાનું છે, બરાબર. અહીંયા ધારો કે હું સમય લખી નાખું છું, કયા કયા સમયે તાપમાન નોંધો છું. T1, T2, T3, T4, T5. ઉદાહરણ તરીકે ઘટના શરૂ થઈ ત્યારે બધાનું તાપમાન કેટલું હતું? 30 ડિગ્રી હતું. બધાનું તાપમાન 30 ડિગ્રી હતું. હવે જુદા જુદા સમયે હું દરેક વિભાગના તાપમાન માપતો જાઉં છું.
तापमान मापता मापता आ धारो के 40 डिग्री थयुं, थोड़ीक वार पछी जोयुं तो 50 डिग्री थयुं, थोड़ीक वार पछी जोयुं तो 60 डिग्री थयुं, पछी थोड़ीक वार पछी जोयुं तो 60 નું 60 જ હતું। आ समय तफावत फिक्स रहे, धारो कि आ दर 5 मिनिट आ हूँ जो छू, दर 5 मिनिट नो समय गाड़ो लीधो, जे समय लीधो ए बधा माटे सरखो लीधो, दर 5 मिनिटे हूँ अवलोकन करूँ छू अने मने थर्मोमीटरना तापमान सी बिंदु पासे मैं अहींया जे थर्मोमीटर राख्यू छे ने मने आ तापमान मळे छे। पछी एवी ज रीते मैं T1 माटे जोयुं तो T1 माटे आ किंमतो चेक करता करता मने आ तापमान 38 डिग्री मळ्युं, पछी 46 मळ्युं, पछी 54 मळ्युं अने पछी अहींया पण 54 ज मळ्युं। आनु तापमान अवलोकन करतो तो तो घड़ीकवार पछी एटला ज समय पछी 36 मळ्युं मने, आ मळ्युं 42, पछी मळ्युं 48 अने आ एज इट इज 48 ज मळ्युं। पछी थोड़ी वार पछी आ बिंदु माटे जोयुं तो अहीं 34 मळ्युं, पछी 38 मळ्युं, 42 मळ्युं अने 42। पछी आ छेड़ो जोयो तो ए मने मळ्युं 32 डिग्री, 34, 36, 38। आ दरेक विभाग माटे प्रयोग दरमियान मने जे ते समय मळेला तापमानो छे, आ तापमानो छे एमां आपणे अवलोकन करवानी छे आ स्थिति। आ कई छे? प्रारंभिक स्थिति छे। आ 4 અને 5 આમ તો છેલ્લાને જ અંતિમ સ્થિતિ કહેવાય, પણ 4 અને 5ના પરિણામો એવું દર્શાવે છે કે એ બે અંતિમ સ્થિતિઓ જ છે। આ જે મેં આંકડાઓ લખ્યા છે એ સમજાવવા માટે લખ્યા છે, ઘટના શું સમજાવવા માગું છું। પેલા છેડામાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો, બીજામાં ટૂંકમાં એનાથી ઓછો થયો। ઓબ્વિયસલી છે ને, જે ગેસ નીચે હોય એ જ સૌથી વધારે ગરમ થાય, એના પછીનો છેડો ઓછો ગરમ થાય, આ એનાથી દૂરનો છેડો છે તો એનાથી ઓછો ગરમ થયો, એનાથી દૂરનો છેડો, એનાથી ઓછો, સૌથી દૂરનો છેડો સૌથી ઓછો ગરમ થાય। એટલે આમાં ધારો કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું તો એના પ્રમાણમાં અહીંયા કેટલું વધ્યું? 8 જ, અહીંયા 6, 4, 2। આંકડાકીય ઉદાહરણ દ્વારા એ ખબર પડી કે જેમ જેમ આપણે જ્યાંથી ઉષ્મા મળે છે એ પ્રાપ્તિ સ્થાનથી દૂર જઈએ એમ તાપમાનનો વધારો ઘટે છે, તાપમાનનો વધારો ઘટે છે। આ મુદ્દો ધીમે ધીમે એક સ્થિતિ એવી આવશે કે વ્યક્તિગત બધાયના તાપમાન વધે છે, પણ એક સ્થિતિ આવીને અચળ થઈ ગયા છે, અચળ થઈ ગયા ને, અચળ થયા, એ અચળ હરખા હે જુદા જુદા, જુદા દરેક બિંદુ અલગ અલગ તાપમાને અચળ થઈ ગયું, પણ જે તાપમાન છે એ અચળ છે, હરખું નથી। T1 અચળ થયું 54 ડિગ્રીએ, T2 અચળ થયું 48, T3 અચળ થયું 42, TD અચળ થયું 36 એટલે અહીંયા આપણે અહીંયા લખીએ કે અંતિમ સ્થિતિ શું થશે, તો કે અંતિમ સ્થિતિ આ પ્રક્રિયા દરમિયાન તમે આ ઘટના ચાલુ જ રાખો તો એક સ્થિતિ એવી આવશે, કેવી? તો કે પેલો મુદ્દો, દરેક બિંદુ અથવા તો દરેક સ્થાન ના તાપમાન અચળ થશે, દરેક સ્થાનના તાપમાન અચળ છે। બીજો મુદ્દો, દરેક સ્થાનના અચળ તાપમાન, તાપમાન અચળ છે પણ સમાન નથી, આનું 60 ડિગ્રી અચળ થયું, આનું 54 અચળ થયું, આનું 48 થયું, આનું 42 થયું, આનું 36, બરાબર। ત્રીજો મુદ્દો એવું જોવા મળશે, ઉદાહરણ તરીકે હું અંતરની વાત કરું તો મેં C થી 1 આ જે અંતર લીધું છે એ કેટલું લીધું છે, તો કે એ અંતરની વાત કરું તો મેં આ અંતર લીધું છે 5 સેન્ટીમીટર, આ અંતર પણ 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ કેટલું?
5 સેન્ટીમીટર. દરેક બિંદુ વચ્ચેનું અંતર કેવું જેડું છે? સમાન. એટલે અહીંયા ત્રીજો મુદ્દો લખો, બે બિંદુ વચ્ચે ક્રમિક અંતર કેવું? સમાન. તાપમાનનો તફાવત કેવો? આની વચ્ચે તાપમાનનો તફાવત એ બધા માટે સમાન. અને આવી સ્થિતિ, અંતિમ સ્થિતિ આવે એટલે આને કહેવાય ઉષ્મીય સંતુલન. આ પ્રક્રિયા થતા થતા એક અવસ્થા એવી આવશે કે બધાય વિભાગના તાપમાન અચળ હશે પણ સરખા નહીં હોય, અને ક્રમિક તાપમાનના તફાવત અને એને અનુરૂપ અંતરો પણ બધાય માટે તાપમાનના તફાવત સમાન પણ તાપમાન સમાન નહીં. બરાબર. આ સ્થિતિને કહેવાય ઉષ્મીય સંતુલન. અને હવે તાપમાન વધતું નથી એનો અર્થ એવો થયો કે ઈ ઉષ્મા ઉર્જા લેતું, સળિયો ઉષ્મા ઉર્જા લે તો તાપમાન એનું પણ વધતું નથી, અર્થાંત ઈ ઉષ્મા ઉર્જા લેતું. તો અહીંથી તમે જેટલી ઉષ્મા ઉર્જા આપો છો એટલી જ બીજા છેડે બહાર આવે. અહીંથી તમે 30 જૂલ આપતા હોય ને તો આ ઉષ્મા સંગ્રહક 30 જૂલ મેળવતો હોય છે. પૂરેપૂરો ટાંકો છલકાઈ જાય, ઓલું બહાર નીકળવાનું ઓવરફ્લોનો હોલ ઢંકાઈ જાય, પછી કેટલું પાણી બહાર આવે? તો કે જેટલું અંદર આવે છે. શરૂઆતમાં ટીપુ ટીપુ આવતું હતું કારણ કે હજી આખે આખું હોલ ભૂરાણો નહોતો. એટલે છેલ્લો મુદ્દો, ચોથી મુદ્દામાં આપણે શું કહેશું? તો કે આ સ્થિતિ અંદર પ્રવેશતી ઉષ્મા, અંદર પ્રવેશતી ઉષ્મા એ લખી એક છેડે અંદર પ્રવેશતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બીજા છેડે બહાર આવતી ઉષ્મા. જેટલી ઉષ્મા એક છેડેથી અંદર આવે એટલી જ ઉષ્મા બીજા છેડે. પહેલો મુદ્દો, દરેક સ્થાનના તાપમાન અચળ. બીજું, અચળ ખરા પણ બધાયના અચળ જુદા જુદા. ત્રીજું, ક્રમિક બે બિંદુ વચ્ચેનું અંતર સમાન. એમની વચ્ચેનું તાપમાન સમાન નથી પણ તાપમાનનો તફાવત સમાન છે. અને ચોથું, જેટલી ઉર્જા એક છેડેથી આપણે દાખલ કરી એટલી બધી ઉર્જા બીજે છેડેથી બહાર નીકળે. હવે આ ઘટના સમજ્યા પછી હવે આપણે આના સમીકરણની સાબિતી મેળવણી ઉપર આવીએ. ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં આનું સમીકરણ આપણે મેળવવું છે. તો ઉષ્મીય સંતુલનની સ્થિતિ માટે સમીકરણના પેલા પાર્ટ ઉપર આવીએ. હમણાં આપણે જે મુદ્દા ચર્ચા કરી એમાં એક મુદ્દો જે લીધો હતો એની વાત આપણે કરીએ. એમાં એવું કીધું હતું કે દરેક માટે તાપમાનનો તફાવત છે એ કેવો છે? સમાન છે, અર્થાંત અચળ છે. ક્રમિક બે બિંદુ વચ્ચેનું અંતર L, L એટલે બે બિંદુ વચ્ચેનું અંતર, અથવા ડેલ્ટા L એ કહી શકાય, E કેવું હતું? સમાન, એટલે કે અચળ. આના પરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા T અને ડેલ્ટા L એનો ગુણોત્તર કેવો થાય? અચળ. ડેલ્ટા T માટે આપણે કાઉન્સમાં લખીએ, ક્રમિક બે બિંદુ વચ્ચેનું તાપમાન નો તફાવત. જ્યારે ડેલ્ટા L એટલે ક્રમિક બે બિંદુ વચ્ચેનું અંતર, એ હંમેશા અચળ જ રહેશે. બીજી વસ્તુ, તમે અહીંથી અહીંયા ગયા, અહીંથી અહીંયા ગયા, આ તાપમાન મેં લખ્યું હતું 60 ડિગ્રી, અહીંયા લખ્યું હતું 54, આ હતું 48, આ 42, આ 36. હવે તમે આને એક શખ્સ લ્યો છો તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે હું લઉં અને આપણે અંતર લખીએ કેટલા થાય? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા 5, આ 10 સેન્ટીમીટર, આ 15, આ 20 સેન્ટીમીટર. આપણે 5-5 નો તફાવત લીધો હતો ને, તો અંતર શું થાય છે? તાપમાન શું થાય છે? અંતર વધે
तापमान घटे એટલે આગળ શું મૂકશું માઇનસ નિશાની બે વધતા હોય કારણ કે આપણો નિયમ તો એવો છે ને અંતિમ માઇનસ પ્રારંભિક કરો જી અંતિમ માઇનસ પ્રારંભિક આ ઋણ આવશે ને આ ધન થાય એટલે ઋણ નિશાની અને ધન નિશાની એ બેને લીધે આપણે અહીંયા શું મૂકશું તાપમાન આ શું છે અંતર બદલે એટલે તાપમાને બદલે અંતર સાથે તાપમાન બદલે તો એને કહેવાય તાપમાન નું બદલવું ચલવું શબ્દ છે તાપમાન પ્રચલન ઇંગ્લિશમાં કહેવાય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આનો ઉલ્લેખ ટેક્સ્ટબુકમાં નથી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ તાપમાન પ્રચલન જેમ જેમ અંતર બદલે જેમ જેમ તમે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનથી આગળ અથવા દૂર જતા જાઓ એમ તાપમાન શું થાય ઘટતું જાય પણ ઉષ્મીય સંતુલન હોય ત્યારે તાપમાન પ્રચલન હંમેશા અચળ જ હોય આ પહેલું સમીકરણ બીજું હવે આપણે ઉષ્મા માટે મેળવશું આ તાપમાન માટે મેળવું નેક્સ્ટ ઉષ્મા માટે વાત કરીએ સમીકરણ નંબર બે હવે આ મુદ્દો સમજવા માટે આ સળિયો છે એને પાણીની પાઇપ સમજી લો અને અંદરથી જે આપણે ઉષ્મા ઉર્જા પસાર કરવાની છે પાણી સમજી લો કેટલી કેટલી બાબતો આપણી પાસે છે તો કે અહીંયા સળિયો છે એના પરિમાણો છે એટલે એક છે એ લંબાઈ છે બીજું એ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ છે પછી ઉષ્મા ઉર્જાનું વહન કોને કારણે થાય તો કે ચેપ્ટરનો પહેલો જ પાઠ પ્રસ્તાવનામાં આપણે કીધું હતું તાપમાનના તફાવતને કારણે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે જે તાપમાનનો તફાવત હોય એ એટલે ત્રીજો મુદ્દો થશે ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત કોના કોના ઉપર આધાર રાખે પસાર થતો પાણીનો જથ્થો પસાર થતો પાણીનો જથ્થો ઉષ્માન બદલે આપણે પાણી જ બોલશું અને હળિયાન બદલે પાઇપ લંબાઈ વધુ હોય બરાબર નળીની લંબાઈ વધુ હોય તો પાણીનો જથ્થો કેટલો હોય મારે અહીંથી અહીંયા સુધી પાણી પહોંચાડવું છે સીધો એક જ પાઇપ હોય અને આટા વીંટાળી 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 પાઇપ હોય તો ચાર પાંચ વખત ગોળ ફેરવીને અહીંયા પાઇપ પહોંચાડ્યો હોય એ અને એક સીધું બટકું જ નાખી દીધું હોય તો કોનામાં ઝડપી અને વહેલો પ્રવાહ પહોંચે સીધો સીધો કહેવાનો અર્થ લંબાઈ કેવી ઓછી ગૂંચડા મેળવું તો વધારે થાય ને એટલે આનો અર્થ જે અહીંથી ઉષ્મા ઉર્જા વહે છે એ ડેલ્ટા ક્યુ ઉષ્મા ઉર્જા માટે આપણે ડેલ્ટા ક્યુ કહેશું તો ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં પછી આડછેદનું ક્ષેત્રફળ પાણીની પાઇપ પોળી હોય તો વધારે પાણી જાય કે સાંકડી હોય તો એટલે આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય એટલે એના સમપ્રમાણમાં તાપમાનનો તફાવત ઝડપ વધુ હોય તો ઝડપથી ગરમ થાય કે ઓછો હોય તો સિમ્પલ એક પાણીની ટાંકી ખાલી છે ને એક પાણીની ટાંકી આખી ભરેલી છે તો ફટાફટ પાણી આવશે અને થોડીક જ વધારે ભરેલી હોય તો ધીમે ધીમે પાણી આવે તાપમાનનો તફાવત વધુ એમ વધારે આવે એટલે એનાય સમપ્રમાણમાં આ બધાયને ભેગા કરીએ તો ડેલ્ટા ક્યુ ચલે છે એ ડેલ્ટા ટી અપોન એલ હજુ એક પેરામીટર આપણે મૂકવું છે સમય વધુ તો જથ્થો પાણીનો નળ આપણી ઘરે નળવાળો વધારે સમય સુધી ચકલી ખુલ્લી રાખે તો ઘરે પાણી ઝાઝું આવે કે ઓછું અર્થાત સમયગાળો વધુ તો પાણીનો જથ્થો પણ વધુ એટલે ચોથું પેરામીટર ડેલ્ટા ટી એટલે સમય એના સમપ્રમાણમાં ડેલ્ટા ટી ચાલો હવે આને આપણે સાદરૂપમાં લઈએ અને આને ગોઠવીએ ડેલ્ટા ટીને હું આ બાજુ લઈ લઉં છું ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણની નિશાની કાઢીએ એટલે સપ્રમાણતા અચળાંક મૂકવો પડશે પણ પહેલાં આ બધા અવયવો લઈ લઈ એ ડેલ્ટા ટી અપોન એલ સપ્રમાણતા અચળાંક તરીકે આપણે મૂકીશું કે જ્યાં કેને કહેવાય ઉષ્મીય વાહકતા
એ જે તે દ્રવ્ય ઉપર આધાર રાખે અચળાંક છે. એકમ શું થાય? તો આપણે એકમ આની પરથી મેળવવું હોય તો મેળવી શકીએ. ઉર્જાનો એકમ જૂલ, સમયનો આ બધા ભાગને આ બાજુ લઈ આવો, ક્ષેત્રફળ છેદમાં એટલે મીટર સ્ક્વેર, તાપમાનનો કેલ્વિન અથવા સેન્ટીગ્રેડ, લંબાઈ અંશમાં એનો એકમ મીટર. ચાલો એક એક મીટરની ઘાત કેન્સલ, જૂલ એક એક ઘાત કેન્સલ ને, પ્રતિ મીટર સેકન્ડ કેલ્વિન. તો આ થયું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ને દર્શાવાય છે એચ વડે, જ્યાં એચ એટલે શું? તો કે ઉષ્મીય પ્રવાહ. તો જ્યારે સંતુલન સ્થિતિ આવે ત્યારે આમાંથી એકમ સમયમાં વહેતો ઉષ્માનો જથ્થો એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી બાય એલ હંમેશા સંતુલનમાં કેવો હોય? અચળ જ હોય. બરાબર છે? એટલે આપણે જ્યારે આ સમીકરણ વાપરવાનું છે ત્યારે આવી સ્થિતિ સાથે જ વાપરવાનું છે. તો આપણે એના સંલગ્ન સૂત્ર તરફ અહીંયા પૂરું કર્યું ઉષ્મીય પ્રવાહ. હવે આપણે હજી એક નેક્સ્ટ વધારાનું સૂત્ર લેવું છે જેનો ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી, પણ આપણે દાખલામાં વાપરવાનું જ થાય. આ જુદા જુદા દ્રવ્યો છે એના માટે, ધાતુઓ માટે ઉષ્મા વાહકતા, પછી અધાતુઓ માટે છે અવાહકીટ, કોન્ક્રીટ, શરીરની ચરબી, ફેટ, કાચ, બરફ, ગ્લાસ વૂલ, પછી જુદા જુદા વાયુઓ માટે છે. જનરલી આ પ્રક્રિયા છે એ ઘન પદાર્થમાં જ થતી હોય, એટલા માટે પહેલાં બે ઘન પદાર્થના ઉદાહરણ હતા અને આ ઉદાહરણ છે એમાં વાયુઓ લીધું છે. તો નેક્સ્ટ મુદ્દા તરફ આવીએ. હવે ઉષ્મા વહનમાં આપણે ઉષ્મીય અવરોધની વાત કરવી છે. અવરોધ આ મુદ્દો પણ ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે સરખાવીએ એટલે સ્ટાન્ડર્ડ 10 છે એનો થોડોક ઉપયોગ કરીએ એટલે આપણા માટે સરળ રહીએ. સ્ટાન્ડર્ડ 10માં સમીકરણો આવતા એને આપણે અહીંયા લખીએ. હું પહેલું સમીકરણ લખું છું અવરોધ માટે, અને એ અવરોધ પરથી આપણે ઉષ્મીય અવરોધ મેળવીશું. તો અવરોધ માટે તો કે આઈ વિદ્યુત પ્રવાહ હતો ને, આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, જ્યાં આઈનો અર્થ શું થતો હતો? આઈ એટલે વિદ્યુત પ્રવાહ, વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, અને આર એટલે અવરોધ. હવે એના પરથી હું અહીંયા અવરોધને કરતા બનાવી દઉં એટલે આ સમીકરણ શું થઈ જશે? આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. બીજું સમીકરણ તમારે 10મા ધોરણમાં આવતું, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, યસ કે નો? આવતું? હા કે ના? એલ એટલે લંબાઈ, એ એટલે ક્ષેત્રફળ, અને રો છે એ અચળાંક હોય એને અવરોધકતા કહેવાય. અવરોધકતા એ અચળ હોય. હવે આપણી પાસે જે સૂત્ર છે ને એની આપણે વાત કરવી છે ને અહીંયા સુધી પહોંચવું છે. આપણે એવું કહ્યું કે ભાઈ ઉષ્મીય પ્રવાહ, ઉષ્મીય પ્રવાહ એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, તો આ મૂળભૂત રીતે આવ્યું છે તો વિદ્યુત પ્રવાહમાંથી જ. ક્યાંથી? તો કે વિદ્યુત પ્રવાહને યાદ કરો, વિદ્યુત પ્રવાહ આઈ ડેલ્ટા ક્યુ બાય, ત્યાં ડેલ્ટા ક્યુ નો અર્થ શું કરતા? વિદ્યુત ભાર, અને છેદમાં સમય. બસ એ જ વાત અહીં છે, ત્યાં તમે વિદ્યુત ભારના છેદમાં સમય કહેતા, અહીંયા આપણે શું કહેશું? તો કે અહીંયા ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા ઉર્જા છેદમાં સમય, એટલે આને વિદ્યુત પ્રવાહ કહેતા હતા. આ ઉષ્મા છે, વિદ્યુત હોય તો એનો પ્રવાહ, ઉષ્મા હોય તો એનો પ્રવાહ, એટલે વિદ્યુત ભારનું વહન વિદ્યુત પ્રવાહ, તો ઉષ્મા ઉર્જાનું વહન ઉષ્મીય પ્રવાહ. ગોઠવીએ આ રીતે. હવે અહીંયા વી અપોન આઈ, આઈ છે એ વિદ્યુત પ્રવાહ, વી છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અને આર અવરોધ છે. તો એ સ્થિતિમાં ગોઠવવું છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એવું ત્યાં શું આવે છે? તો કે આ સૂત્રને હજુ હું આગળ વધારું તો એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે મેળવ્યું કે એ ડેલ્ટા ટી બાય એલ,
तो अहीं जे विद्युत स्थितिमानो तफावत छे एने समतुल्य शुं आवे डेल्टा टी एटले ઉષ્મા ઉર્જા ખરેખર વહે છે કોના કારણે તાપમાનના તફાવતને કારણે તો ત્યાં પ્રવાહ કોને કારણે વહેતો તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત બેટરી જોડતા એટલે વિદ્યુત સ્થિતિમાન જ આપતા ને બસ સેમ કારણ બરાબર પછી જેમ વિદ્યુત પ્રવાહ આવશે એની સામે શું આવશે ઉષ્મીય પ્રવાહ આવશે અને જેને તમે અવરોધ કહેતા આને ખરેખર આખું સાચું નામ શું ટેકનિકલ ઓહોમના નિયમ પ્રમાણે મેળવો ને એટલે આને શું કહેવાય ઓહોમિક અવરોધ કહેવાય પણ ઓહોમિક શબ્દ સાયલેન્ટ તો આપણે બોલતા જ નહીં તો એવી રીતે અહીંયા આ જે અવરોધ છે એ ઉષ્મા ઉર્જાના કિસ્સામાં મળે છે એટલે આને શું કહેવાય ઉષ્મીય અવરોધ અને ઉષ્મીય દર્શાવવા પાછળ ઉષ્માને ઇંગ્લિશમાં કહેવાય હીટ હીટ ઉપરથી શું મૂકશું એચ આર એચ હવે જુઓ આ સ્વરૂપમાં ગોઠવવું છે આ સ્વરૂપમાં ગોઠવવું છે એટલે વી અંશમાં વીની સામે શું આવે અહીંયા ડેલ્ટા ટી અને આઈ આઈની સામે અહીંયા શું આવે એચ આવે ને હાલો બાકીના બધાને એક સાઈડ ગોઠવો ચાલો આ ડેલ્ટા ટી ને એચ બે રાખ્યા બાકીનું બધું અહીંયા લઈ આવો એચ ને અહીંયા જવા દીધો ને હાલો આ એલ ને અહીંયા ઉપર લઈ આવો એટલે એલ અને નીચે લઈ આવો કે એ આ કોનું સમીકરણ થવું જોઈએ ઉષ્મીય અવરોધ આર એચ તો આ થયું ઉષ્મીય અવરોધનું સમીકરણ આર એચ હવે જો ખૂબી એક્ઝેટ આને મળતું આવે છે છેદમાં ક્ષેત્રફળ છેદમાં ક્ષેત્રફળ બરાબર એક એક પાર્ટ આપણે લેતા જઈએ ક્ષેત્રફળ છે ત્યાં જ ક્ષેત્રફળ છે અંશમાં લંબાઈ છે ત્યાં જ લંબાઈ છે રોને શું કહેતા હતા અવરોધકતા આનું વ્યસ્ત કરીએ તો વાહકતા ટેન્થમાં આવતું કે નહીં મને ખબર નથી આપણે બારમા ધોરણમાં આવશે અવરોધકતાનું વ્યસ્ત શું થાય વાહકતા તો અહીંયા જે રો છે એને સમતુલ્ય આપણી પાસે શું છે વન અપોન કે એટલે વન અપોન કે ને આપણે શું કીધું ઉષ્મીય વાહકતા રોય અચળાંક હતો કે અચળાંક જ છે ને એને તમે વનના છેદમાં મૂકો તો એ અચળ જ રહીએ એટલે આ થયું ઉષ્મીય અવરોધનું સૂત્ર જેટલી વસ્તુ તમે ત્યાં ઓહમના અવરોધારે કરતા નહીં બધું લાગુ પડે શ્રેણીમાં અવરોધને જોડતા તો પરિણામી અવરોધનું સમીકરણ શું કહેતા આર વન પ્લસ આર ટુ તો ઉષ્મીય અવરોધમાં તમે શું કહેશો આર એચ વન પ્લસ આર એચ સમાંતરમાં જોડતા તો વ્યસ્તનો સરવાળો વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ અહીંયા પણ વન અપોન આર એચ વન પ્લસ વન અપોન આર એચ ટુ એટલે જે કંઈ પણ જોડાણ માટે અહીંયા નિયમો હતા એ બધા અહીંયા લાગુ પડે છે અને તમામ પ્રકારના જોડાણો આપણે લઈ શકીએ એક ઉદાહરણ દ્વારા આપણે એ પણ જોઈ લઈએ કે કેટલા ફેરફાર આવે જો શ્રેણી જોડાણ હોય તો ઓહમિક અવરોધ માટે આપણે શું લખતા એ જોઈએ અને અહીંયા ઉષ્મીય અવરોધ માટેની વાત કરીએ એક જ આકૃતિમાં આપણે બંને બાબતો લેવી છે બે પદાર્થ છે એને તમે શ્રેણીમાં જોડો છો એક અને આ બે એટલે પેલી જે વાત કરીએ છીએ આપણે કોના સંદર્ભમાં કરીએ છીએ તો કે શ્રેણી જોડાણ માટે કરીએ છીએ પેલી વાત કોની કરી શ્રેણી જોડાણની શ્રેણી જોડાણ માટે કરો છો એટલે પરિણામી અવરોધ આર વન પ્લસ આર ટુ તો સેમ અહીંયા પણ પરિણામી અવરોધ આર એચ વન આર એચ ટુ ચાલો આનું સૂત્ર શું હતું રો વન એલ વન બાય એ વન રો ટુ એલ ટુ બાય એ ટુ ચાલો આનું એલ વન કે વન એ વન એલ ટુ કે ટુ એ ટુ સમતુલ્ય કેટલું તો કે પરિણામી આ બે વતી એકને લખવું હોય તો બે માટે પરિણામી શું લખશું રો લંબાઈ કેટલી થાય આની એલ વન અને આ એલ ટુ ટોટલ લંબાઈ એલ વન પ્લસ એલ ટુ ક્ષેત્રફળના કિસ્સામાં એ પણ થશે એવું કે શ્રેણીમાં જોડ્યું હોય છે ને ત્યારે બેયના ક્ષેત્રફળ સરખા જ આપેલા હશે ક્ષેત્રફળ એ વન અને એ ટુ પણ બે કેવા આપેલા છે સરખા તો એ સરખા આપેલા હોય
तो ए वन ने ए टू सरखा हो तो ए वन ए टू कैंसल, तो रो एल वन प्लस एल टू इज इक्वल टू रो वन एल वन प्लस रो टू एल टू, सरखा न आपेला हो तो छेद नहीं उड़ाड़वा, तो जो किंमत मूकी गणी नाखवा, પણ લંબાઈનો સરવાળો થાય ક્ષેત્રફળનો ન થાય. સેમ અહીંયા, અહીંયા પરિણામી શું થશે, એલ વન પ્લસ એલ ટુ પરિણામી કે અને ક્ષેત્રફળ એ, ક્ષેત્રફળ સરખા હોય તો ઉડી જશે. એલ વન પ્લસ એલ ટુ કે એલ વન અપોન કે વન પ્લસ એલ ટુ અપોન, શ્રેણી જોડાણ હોય તો. બીજો પ્રકાર આમાં શું પૂછી શકે, સમાંતર જોડાણ. એ જોઈએ, સમાંતર હોય તો શું, તો કે બીજો પ્રકાર સમાંતરમાં, સમાંતર જોડાણ હોય ત્યારે બે સળિયા આપણે લઈ લઈએ, આ એક અને બે સમાંતર હશે ત્યારે પરફેક્ટલી બેની લંબાઈ કેવી આપેલી હશે, સરખી જ આપેલી હશે. આનું ક્ષેત્રફળ એ વન, આનું એ ટુ. ચાલો એમાં શું કરતા હતા, વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ, રો વન એલ વન એ વન, રો ટુ એલ ટુ એ ટુ. રો લંબાઈ હરખી જ છે ને, ક્ષેત્રફળ એ વન પ્લસ, કારણ કે ઉર્જા કેવી રીતે જવાની હોય, આવી રીતે ઉર્જા પસાર થવાની હોય, એટલે એને તો આખા આખા ભાગમાંથી નીકળવાનું છે. ખ્યાલ આવ્યો, ક્ષેત્રફળનો સરવાળો. લંબાઈ તો હરખી જ થાય ને, બરાબર. આ રીતે જાય ને તો એને સમાંતર કહેવાય, આ રીતે જાય તો શ્રેણી કહેવાય. એક પછી બીજામાં જાય તો શ્રેણી, અને એક અહીં બધામાં જાય તો સમાંતર. તો હવે જો લંબાઈઓ સરખી હોય તો એલ વાળો પાર્ટ નીકળી જાય તો શું થાય, તો કે એ વન પ્લસ એ ટુ ના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ એ વન અપોન રો વન વત્તા એ ટુ અપોન રો ટુ. આમાંય છોકરા એવું જ કરે છે કે ક્ષેત્રફળના મૂલ્ય હરખા આપી દે છે, પછી આપણને રકમ આપી મુજબ લેવાનું. હવે એ જ મુજબ તમે અહીંયા સાદુરૂપ આપશો એટલે શું થશે, તો કે આ જ મુજબ અહીંયા થશે, એ વન પ્લસ એ ટુ ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ કે વન એ વન પ્લસ કે ટુ એ ટુ. આ જે બી વાત કરી દાખલાઓ ગણવા માટે છે, થિયરીમાં ઉલ્લેખ નથી, આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે ઉષ્મીય અવરોધ અને એના ઉપરથી પ્રવાહ મેળવી શકીએ. હવે આના સંબંધિત જુદા જુદા કિસ્સાઓ, ઉદાહરણોની વાત કરીએ. અમુક કિસ્સાઓ આપણે ઘરે આ બધા કિસ્સાઓ જોયા હોય. સૌથી પહેલી બાબત, આપણી ઘરે એવું વાસણ હોય છે, આ વાસણ છે એને આપણે જુદા જુદા નામે ઓળખતા હોઈએ છીએ. આવું વાસણ હોય, વાસણ આખું સ્ટીલનું હોય, પણ નીચેનો ભાગ જુઓ ને તો આટલો ભાગ, એટલો ભાગ છે એ કોપરનો હોય છે, હોય છે, અને આ ભાગ છે એ સ્ટીલનો હોય છે. આ ભાગ શા માટે કોપરનો રાખવામાં આવે, અહીંથી તમે ઉષ્મા ઉર્જા આપો છો, આ ભાગ ચૂલા ઉપર રહીએ, બર્નર ઉપર રહીએ, અને કોપર છે એ ઉષ્માનું સારામાં સારું વહન કરે છે, એટલે એની પાસે જેટલી ઉર્જા આવે એમાંની મોટા ભાગની ઉર્જા અંદર આપણે જે કોઈ પણ દ્રવ્ય રસોઈ કરવા માટે રાખેલું છે એના સુધી પહોંચે છે, એટલા માટે. એટલે તાંબુ રાખીએ ને એટલે ઉર્જાનો ઓછામાં ઓછો વ્યય થાય, વધુમાં વધુ ઉર્જા ત્યાં પહોંચે. બીજું ઉદાહરણ છે આપણા મકાનની છત, મકાનની છત. મકાનની છત એટલે શું છે, તો કે એને કોન્ક્રીટ કહીએ છીએ, ક્રોન્કિટ કહીએ, કાયા લખે છે કહીએ કહીએ, કોન્ક્રીટ આરસીસી કોન્ક્રીટ. એ મકાનની છત છે ને એ ઉષ્મીય અવાહક છે, અવાહક છે એટલે ઉર્જા મેળવે છે પણ બહુ પસાર કરતું, એટલે નીચે રૂમમાં એટલી ગરમી પડતી નથી. અને એનો ઉપયોગ જ છે ને, આનો ઉપયોગ શા માટે છે, તો કે ઉષ્મીય અવાહક છે, આપણે ઝાઝી ગરમી આવવા દેવી નથી ને, અહીંયા જવા દેવી છે, એટલે આ કેવું રાખવું પડે, ઉષ્મીય સુવાહક રાખવું પડે. અહીંયા જરૂરત છે કે અહીંયા જાય, અહીંયા જરૂર નથી એટલે એને કેવું રાખ્યું, ઉષ્મીય અવાહક. ત્રીજું ઉદાહરણ કદાચ તમારે માહિતી માટે આવ્યું હોય, ન્યુક્લિયર રિએક્ટર, પરમાણુ બોમ્બ બનાવવાની જે વાત હોય ને, પરમાણુ બોમ્બ તો એનો ખરાબ ઉપયોગ છે, સારો ઉપયોગ એ છે કે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ વિદ્યુત મેળવવા થાય. ન્યુક્લિયર રિએક્ટર એ પ્રક્રિયાઓ જ્યારે પરમાણુ બોમ્બની થાય ને ત્યારે એ પ્રક્રિયાઓ જેમાં થતી હોય એ ફર્નેસ, આ ભઠ્ઠી હોય એક પ્રકારની,
ભઠ્ઠીના આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય ને, એટલે એમાં બે પ્રકારની સ્થિતિ હોય. પેલી દીવાલ હોય ને એ કેવી રાખવામાં આવે, ઉષ્મીય સુવાહક રાખવામાં આવે. આ પેલી દીવાલ છે, અહીંયા બળતણ તરીકે ન્યુક્લિયર પ્રક્રિયાઓ થતી હોય. અને પછી એની આજુબાજુ બીજી દીવાલ હોય, આ જે બીજી દીવાલ છે ને એ અવાહક રાખવામાં આવે. હવે શું કામ આવું, તો કે આની અંદર છે ને એને જુદા જુદા દ્રવ્યો ભરેલા હોય, દ્રવ્યો તરીકે પાણી ભરેલું હોય છે મોટે ભાગે. આની જે ગરમી છે એ કોને શોષવાની છે, પણ આ શું કામ અવાહક છે, તો કે એની બહાર કાઢવાનું નથી. આ પાણીને પછી એક સરસ નાનકડી પાઇપલાઇન બનાવી અહીંથી બહાર લઈ જવામાં આવતો હોય. એટલે અહીંયા જે ગરમી ઉત્પન્ન થઈ છે એનો ઉપયોગ કરવો છે. આ જો સુવાહક રાખે તો શું થાય, વેડફાઈ જાય ને વાતાવરણ, વેડફવી નથી, એનો ઉપયોગ કરવો છે. અને આગળ લઈ જઈ એના મદદથી સ્ટીમ એન્જિન અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. આપણે એ ઉત્પન્ન કરવાનું મશીન આવશે, પણ અત્યારે હજી મશીન આવ્યું નથી, એટલે આપણે અહીંયા સુધી રાખવાનું થાય કે ઉર્જા યોગ્ય જગ્યાએ લઈ ગયા. બાકી આ શબ્દ સાંભળો જ છે કે ટર્બાઈન ફેરવીને વિદ્યુત ઉર્જા મેળવે, પણ એ ટર્બાઈન આપણે રચના છે જ, આપણે ફિઝિક્સમાં જ ભણવાનું છે. ત્યાં સુધી આપણે એટલું રાખીએ કે યોગ્ય જગ્યાએ લઈ જવાનું, એટલે આ અવાહક રાખી હોય અંદરની પાછી સુવાહક, જ્યાં જેવો ઉપયોગ એવું દ્રવ્ય વાપરવાનું. અહીંયા ગરમી નથી જોતી તો અવાહક વાપરો, અહીંયા ગરમી જોઈ છે તો સુવાહક. તો આ થઈ ઉષ્મીય વહનની વાત.